हेलो एवरीवन, गुड मॉर्निंग। इंटीग्रेशन में आपणे आवीए छीए अने लगभग वच्चे छीए। आंशिक अपूर्णांक रीत चाले छे, एटले बे पार्ट में वेची दे, एक पार्ट लगभग पूरो थवा आव्यो छे। आंशिक अपूर्णांक आपणो पूरो थई जशे। सो कहेवानो मतलब एटलो छे के एम समझी लो के तमारो एक भाग एटले के 50% कोर्स पती गयो। जुलाई महीनो चाले छे, जुलाईना लगभग एंड में छीए, छेल्ला वीक में आपणे आवी जईशुं। तो तमारू बारमू धोरण अर्धु पती गयु। सो खास तमने भी सूचना आपवानी के 10 अने 12 नी एग्जाम तो लेवाशे ज, याद राखजो। हूँ भणतो तो अनामत आंदोलन लीधे 10मा धोरणनी एग्जाम मैं ऑगस्ट में आपेली छे, अने 12मा नी पण एग्जाम लेवाई हती जोड़े जोड़े ऑगस्ट में। बाकी बधा धोरण में सरकारे अलग अलग रीते व्यवस्था करी थी, पण 10 અને 12 ની એક્ઝામ લેવાઈ હતી। સો આ વર્ષે પણ તમે એવા કોઈ બ્રહ્મ ના રહેતા અથવા અન્ય વિદ્યાર્થીઓ જેમ કે 1 થી 9 અને 11મા ધોરણમાં ભણતા હોય એ વિદ્યાર્થીઓને જોઈ અને તમે એવું બિલકુલ વિચારતા નહીં કે અમે આપણે પણ અમને જેમ જલસા કરીએ કે ટાઈમ બગાડીએ, યાદ રાખજો। સો ફરીથી કહું છું, તમારું આ કેરિયર યર છે, એક્ઝામ લેવાશે જ, કોર્સ વધારે ઓછો થાય એ પછીનો પ્રશ્ન છે। તૈયારી જ ના હોય તો શું કરવાનું? તૈયારી 100-100% હશે, 20-25% કોર્સ ઓછો થશે, ટેન્શન નહીં થાય। પણ તૈયારી જ નહીં હોય અને જો કોર્સ ના ઘટ્યો તો યાદ રાખજો મુશ્કેલી થશે, કારણ કે સરકારે વિડીયો લેક્ચર્સ યુટ્યુબ પર, ગુજરાત બોર્ડની વેબસાઇટ પર શરૂઆતથી એટલે કે જૂનથી જ મૂક્યા છે। હવે જૂનથી જ મૂક્યા છે તો સત્ર ટાઈમસર ચાલુ થયું કહેવાય, એટલે સરકાર કદાચ કોર્સ ના બી ઘટાડે, પણ કદાચ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમ વિચારે કે ભાઈ બાળકો ઘેર રહીને કદાચ એટલું ના ભણ્યું હોય અને ઘટાડે, તો આપણે તૈયારી કરી લઈએ છીએ તો આપણને કોઈ પ્રશ્ન નડશે નહીં। એક વખત એડમિશન જોઈતી બ્રાન્ચમાં થઈ ગયું તો કોઈ ચિંતા નથી, પણ જો નહીં થયું તો બીજો ચાન્સ નહીં મળે, યા તો બીજું વર્ષ બગાડવું પડશે। ઓલરેડી એક વર્ષ આપણું બગડી ગયું છે વગર કારણે, આપણે માંદા સાજે નથી, કોઈ મુશ્કેલીમાં નથી, બસ કુદરતી આપત્તિના કારણે। તો મિત્રો, ખાસ સલાહ છે કે આજે 6 ચેપ્ટર સુધી ચાલ્યું છે, એની એક્ઝામ પણ હું લઈશ, ગ્રાન્ડ ટેસ્ટ પણ લઈશ, અને એટલા જ એલર્ટ રહેજો જેટલા 10મામાં હતા અથવા 12મામાં રહેવું જોઈએ। સમજી ગયા મારી વાત? ચલો, આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે લગભગ એન્ડ ઉપર છીએ। એક આ દાખલો વ્યાપક સ્વરૂપમાં આપણને આપ્યો છે, એન ની જગ્યાએ 1/16મો દાખલો છે, ચોપડી લઈને બેસવાની ટીકું પાડવાની છે, પાડી જશે કદાચ। 1/(x)(n+1) અથવા (x)(n-1) પણ હોઈ શકે। અહીંયા એન ની જગ્યાએ 4 ઘાત 5 ઘાત 10 ઘાત 3 ઘાત 20 ઘાત ગમે તે આપી શકે। કદાચ તમે જોશો તો 20મો દાખલો, મેં અહીંયા લખ્યો તો નથી, પણ 20મો દાખલો તમે જોશો તો 1/(x)(x)-1 છે, એટલે n બરાબર 4 છે અને અહીંયા માઇનસ છે। રીત આની આ જ આવશે, ખાલી સૂત્ર કદાચ બદલાઈ શકે, બાકી રીત આની આ જ આવશે, યાદ રાખજો। તો આ પ્રકારના દાખલામાં 1/(x)(x)-1 પ્રકારના દાખલામાં હંમેશા x^n માટે કઈ પણ આદેશ લઈ લો, t કે ગમે તે। ચલો, x^n = t આદેશ લેતા, હવે સંકલનની રીતમાં મારે એવું બધું સમજાવવાનું ન હોય, આદેશ t લીધો છે એટલે આખું વાતાવરણ t મય કરવા માટે આનું વિકલન કરતા n(x)n-1 x નું dx = dt n ને સામે આપી દો અને જોડે ને જોડે બંને બાજુ x વડે ગુણતા, જોડે ને જોડે બંને બાજુએ x વડે, સોરી x^n વડે ભાગતા, આને સામે લઈ જઉં છું, બંને બાજુએ x^n વડે ભાગું છું, તો અહીંયા x^n વડે ભાગીશ એટલે 1/(x)dx રહેશે, 1/(n) આ બાજુ આવ્યો, x^n વડે ભાગ્યું એટલે dt। ચોપડીમાં જે હિંટ આપી છે એ પણ સારી છે,
मीनिंग आनो आज નીકળે છે પણ એમાં સ્વરૂપ ઘણા બધાને સમજ નથી પડતી કારણ કે n ની જગ્યાએ જ્યારે કોઈ મૂલ્ય આપ્યું હોય ત્યારે બાળકો મુશ્કેલી કરે છે એટલે હું આ કહું છું કે આજ કરો કે જેના માટે આદેશ લીધો છે એના જ વડે ભાગી દેવાનું તો 1/x dx તમને મળી જશે તો જુઓ x ની n ની જગ્યાએ t લઈશું તો 1/x dx ની જગ્યાએ આપણને પણ અહીંયા આપણું વાતાવરણ t માં હોવું જોઈએ ને તો x ની n ની જગ્યાએ પાછું t ટીકાઈ દો સો 1/n(t)(dt) આ તમામ કિંમતો મુકતા ઇન્ટિગ્રેશન જો હું આની કિંમત મૂકું છું 1/x ની n ની જગ્યાએ t એટલે આ થશે t + 1 ઇન્ટુ 1/x dx ની જગ્યાએ 1/nt(dt) 1/n અચળ છે એટલે બહાર લીધા હવે આ પ્રકારના દાખલામાં ખાસ યાદ રાખજો ત્રણ રીત થાય અત્યાર સુધી મેં નથી બતાવી અત્યાર સુધી મેં માત્ર અને માત્ર આંશિક અપૂર્ણાંક ઉપર જ ફોકસ કર્યું હતું પણ હવે તમને કહી દઉં છું કે કુલ ત્રણ રીતો છે આ પ્રકારના દાખલામાં અહીંયા તમે જોઈ શકો છો અંશમાં 1 છે અને છેદમાં 2 સુરેખ અવયવો છે આને કેવી રીતે આપણે યાદ રાખવું કે અંશમાં 1 હોય અથવા આટલી જ ઘાત વાળું પદ હોય અને છેદમાં સમાન ઘાત વાળા 2 અવયવો હોય તો હંમેશા છેદની મદદથી અંશ બનાવી શકાય આ t ની જગ્યાએ t + 2 t + 3 3t + 5 એવું કંઈ પણ હોઈ શકે તો છેદમાં 2 અવયવો હોય બરાબર યાદ રાખજો એવું નથી કહેતો કે સુરેખ 2 કી ઘાત વાળા બી હોય સમાન ઘાત વાળા હોય અંશમાં સમાન ઘાત વાળા 2 અવયવો હોય સોરી છેદમાં સમાન ઘાત વાળા 2 અવયવો હોય અંશમાં 1 અથવા એટલી જ ઘાત વાળું પદ હોય લાઈક ઉપર 3t + 1 કે 2t + 1 કે t ગમે તે તો હંમેશા છેદની મદદથી અંશ બનાવી શકાય જો હું છેદની મદદથી અંશ બનાવું છું એક વખત છેદના પદો અંશમાં ટીકાઈ દેવાના પછી આપણે વસૂલ કરીશું જો હવે અંશમાં ખરેખર હતું 1 મારે 1 લાવવું પડે એટલે જે મેં ક્રિયા કરી છે એની મારે પ્રતિક્રિયા કરવી પડે તો t + 1 માંથી જો t બાદ કરી દઉં ને તો ખાલી 1 વધે વાર્તા પૂરી થઈ ગઈ આંશિક અપૂર્ણાંકની રીતની પણ જરૂર નથી એ બી લાવવાની જરૂર પણ નથી બધું રેડીમેડ થઈ ગયું લસા છૂટો પાડો 1/n ઇન્ટિગ્રેશન આ t + 1 ગયા અને 1/t બચી ગયા માઇનસ t ગયા અને 1/t + 1 બચી ગયા હવે અહીંથી દાખલો મારે ના કરાવવાનો છે 1/t નું સંકલિત થશે log mod t માઇનસ log mod t + 1 log ની બાદબાકી એટલે log માં ભાગાકાર થશે એટલે log t/t + 1 થશે t ની જગ્યાએ પાછી x ની n મૂકી દો એટલે તમારો કામ 0 0 તો આ એક વ્યાપક દાખલો થયો n ની જુદી જુદી કિંમતો મૂકી અને તમને આ દાખલો જુદી જુદી રીતે પૂછી શકાય અઘરો નથી પૂછવા લાયક દાખલો છે રોકડા માર્ક અપાવે એવો આ દાખલો એના પછી આ સ્વરૂપ ત્રિકોણમિતિય વિધેય છે અત્યાર સુધી એક પણ દાખલામાં આપણી પાસે આંશિક અપૂર્ણાંકમાં ત્રિકોણમિતિય વિધેય નથી આવ્યું ઇટ ઇઝ ધ ફર્સ્ટ સમ બટ ભલે ત્રિકોણમિતિય વિધેય રહ્યું એમણે એવી ગોઠવણી કરી નાખી છે કે આપણે આંશિક અપૂર્ણાંકથી કરી શકીએ જેમ કે હું સાઇનમાં જો cos એ dx ની જોડે cos ગુણાયેલા છે cos કોનો વિકલિત છે તો કે sin એટલે sin માટે આદેશ લેવાનો એવું કહેવા માંગે છે તો sin x is equal to t આદેશ લેતા sin x નું વિકલિત cos x dx is dt તમામ કિંમતો ટીકાવતા ઇન્ટિગ્રેશન cos x dx ની જગ્યાએ dt upon 1 minus t into 2 minus t 2 minus t dt તો આવી ગયું છે હવે આ શું કહે છે તો હમણાં જે નિયમ મેં અહીંયા સમજાવ્યો છે કે છેદમાં સમાન ઘાત વાળા અવયવો હોય અંશમાં એટલી જ ઘાત વાળું એટલે કે t વાળું પદ હોય અથવા અંશ અચળ હોય તો છેદની મદદથી તમે અંશ બનાવી શકો છો તો છેદની મદદથી તમે અંશ બનાવી શકો છો હું છેદના પદોને
एक वक्त अंश में डिफाइन करू छु 2 माइनस टी 1 माइनस टी अपॉन 1 माइनस टी इनटू 2 माइनस टी डीटी समझी गए હવે અંશમાં હતું આપણી પાસે 1 dt એટલે t જોઈતો નથી તો મારે t ને દૂર કરવા માટે -t માંથી -t બાદ કરું તો જતો રહે અને જો તમે આનું સાદું રૂપ આપશો ને તો ખાલી 1 જ રહેશે 2 minus 1 is 1 minus t plus t ટણી થઈ ગયા સો આ થઈ ગયું 1 upon r પતી ગયો દાખલો આંશિક પૂર્ણાંકથી બી થાય અચ્છા ત્રીજી રીતની મારે ચર્ચા કરવાની રહી ગઈ અહીંયાથી કે જો આનું વિસ્તરણ કરું તો t નું દ્વિઘાત વિધેય બને એટલે કે દ્વિઘાત પદાવલી બને t ની દ્વિઘાત પદાવલી બને તો અંતિમ પદ સુધી પૂર્ણાંક બનાવી સંકલન કરી શકે એટલે 3 dt થઈ બરાબર યાદ રાખજો એક આંશિક અપૂર્ણાંક e/t+1 b/t બીજું છેદની મદદથી અંશ બનાવો પ્રકાર જે કરેલું છે ત્રીજું વિસ્તરણ કરી તો દ્વિઘાત પદાવલી બને એકના છેદમાં દ્વિઘાત પદાવલી હોય તો અંતિમ પદ સુધી પૂર્ણાંક બનાવી સંકલન કરો જે આગળ આપણે જોયેલું છે અહીંયા પણ એ થયું કે જુઓ પહેલું આંશિક અપૂર્ણાંક e/(1-t)+b/(2-t) પછી ab સુધી કિંમતો મૂકી તમે સંકલન કરી શકો છો બીજી રીત છેદની મદદથી અંશ બનાવો પ્રકાર જે હું કરાવવા જઈ રહ્યો છું ત્રીજી રીત ધારો કે મેં આનું વિસ્તરણ કર્યું છેદનું તો અહીંયા પણ t ની દ્વિઘાત પદાવલી બનશે નિયમ મેં લખાયેલો છે કે જો એકના છેદમાં t ની દ્વિઘાત પદાવલી હોય તો અંતિમ પદ સુધી પૂર્ણાંક બનાવી સંકલન કરો ત્રણ રીત આપણી પાસે છે એમાંની આ રીત હું કરી રહ્યો છું લસા છૂટો પાડો અહીંયાથી 2 માઇનસ t ટણી થશે અને 1 માઇનસ t બચી જશે માઇનસ 1 માઇનસ t ગયા 1 upon 2 માઇનસ t આ થોડી નાની પડે છે પણ જરા સમજી વિચારી લે આનું સંકલન આનું થશે log mod 1 માઇનસ t ના સહગુણક વડે ભાગો જ્યારે સુરેખ પદાવલી સમજો at plus b ત્યારે x ના એટલે કે t ના સહગુણક વડે ભાગો માઇનસ log mod 2 minus t t ના સહગુણક વડે ભાગો plus c એટલે આખું સ્વરૂપ ઊંધું થઈ જશે આ plus છે ના minus છે એટલે આ થશે log mod 2 minus t upon 1 minus t plus c t ની જગ્યાએ પાછી આદેશની કિંમત મૂકી દો तो log mod 2 minus sin x upon 1 minus sin x plus c which is our bingo answer so યાદ રાખો બહુ ઈઝી છે ગ્રીપ આવી ગઈ હશે તો સંકલન રમકડા જેવું નહીં તો હેરાન કરી નાખશે આ એક જરા હટકે દાખલો છે છે આંશિક અપૂર્ણાંકમાં પણ ચોપડી વાળાએ મજૂરી કરાવવા માટે આ દાખલો મૂક્યો છે જો આનું વિસ્તરણ કરું તો ચાર ચાર ઘાતની અંશ અને છેદમાં પદાવલી થાય તો સરળતા ખાતર આપણે શું કરીશું અહીંયા કે x સ્ક્વેર બરાબર t ધારો હવે સમજો મારી વાત અથવા હું y ધારું છું આદેશ શબ્દ નથી લખતો તો આદેશ અને ધારવામાં તફાવત કરો બિલકુલ નહીં ધારું એટલે જ આદેશ લેવો પણ અહીંયા હું જુદા સેન્સમાં કહેવા માંગુ છું કે આદેશ લેવાનું અર્થઘટન સમજો હવે ધીરે ધીરે તમને સમજાશે કારણ કે હવે તમે સંકલનમાં થોડા મોટા થયા સમજાય છે સંકલનમાં હવે તમે થોડા મોટા થયા કે જેટલા દાખલામાં મેં આદેશ લીધો છે એ દાખલામાં તમે જુઓ સંકલન કર્યા પછી આદેશની કિંમત પાછી મૂકી છે જેમ કે અહીંયા મેં આના બરાબર t આદેશ લીધો સંકલન થઈ જશે પછી t ની કિંમત મૂકી શું અધૂરો દાખલો છે આ sin x બરાબર t આદેશ લીધો સંકલન કરી દીધું સાદું રૂપ આપ્યા પછી આદેશની કિંમત મૂકી તો આદેશ લેવાનો મુખ્ય હેતુ શું પ્રમાણિક સ્વરૂપ બનાવવાનું જે સૂત્રનું સ્વરૂપ બને બીજું આદેશની કિંમત પહેલા નથી મૂકતા સંકલન કર્યા પછી મૂકીએ છીએ અહીંયા હું ધારું છું એટલે આ ધારેલા પદનું મૂલ્ય હું સંકલન કર્યા પહેલા જ પાછું મૂકી દઈશ યાદ રાખજો સો ધારવાનો મતલબ તમે સમજી જાઓ હું સંકલન કર્યા પહેલા પાછી બધી વાત પૂરી કરી દઈશ બરાબર છે કેમ તો કે સરળતા ખાતર જો છેદમાં દ્વિઘાત હોય તો તમને યાદ હોય કે આંશિક અપૂર્ણાંકમાં આપણે સુરેખ મૂકીએ
तो हूँ जो आंशिक अपूर्णांक की रीते करवा जाऊं ने तो ax plus b upon x square plus 3 cx plus d upon x square plus 4 એ મારે ચાર અજ્ઞાત મેળવવા પડે અને ચાર અજ્ઞાત એટલે દ્વિઘાત સ્વરૂપમાં બહુ મોટો દાખલો થઈ જાય તો આપણે એને સુરેખમાં ફેરવવા માટેનો આ વચગાળાનો રસ્તો લાવે કે x square બરાબર y ધારો હવે આ બાકી પદાવલીઓ બહાર બોલાવું છું એટલે આમ થઈ જશે જો y plus 1 into y plus 2 upon y plus 3 into y plus 4 હવે આનાથી શું થયું તો આ અનુચિત સમય વિધેય થયું જે ટોપિક આપણે અત્યાર સુધી આજે ડિસ્કસ કરવાનું આવ્યું જ નહોતું કે ભાઈ જ્યાં સુધી અનુચિત સમય વિધેય હોય ત્યાં સુધી પાછું તમે સંકલન કરી શકતા નથી તો એને મારે ઉચિતમાં ફેરવવું પડશે ઉચિતમાં ફેરવવા માટે અંશની ઘાતાંક નાની બનાવવી પડશે તો હું આનું વિસ્તરણ કરું છું જો ઇક્વલ y square plus 2y plus y 3y plus 2 upon y square plus 3y plus 4y plus 7y plus 12 હવે આને ઉચિતમાં ફેરવવા માટે ગયા લેક્ચરમાં મેં તમને એક ભાગાકારની રીત શીખવાડી હતી કે આના ભાગ્યા આ બહુપદીના ભાગાકાર એ રીત તમને એમ આવડતી હતી ખાલી એક વાર જોવાની જરૂર હતી હું બીજી રીત બતાવું કે જ્યારે જે તમારે અનુચિત ને ઉચિત માં ફેરવવું હોય તો તમે છેદ ને અંશમાં બનાવી દો જેમ કે એક વખત તો અંશ નું પદ દેખાઈ દો y સ્ક્વેર પ્લસ 7y પ્લસ 12 પછી જે કઈ જરૂર પડે વસૂલ કરતા જાઓ હવે y સ્ક્વેર હતા ને મેં ઉપયોગમાં લઈ લીધા પછી 3y હતા ને મેં 7y ઉપયોગમાં લીધા એટલે માઇનસ 4y 4y બાદ કર્યા 2 હતા ને 12 ઉપયોગમાં લીધા એટલે માઇનસ 10 મતલબ જોઈ લો આપણું કામ મેં આસાન કર્યું બધું ભાગાકારીને બધી લમણાજી કરવાની વાતને મેં બાયપાસ કરી દીધી વચ્ચેથી ટાટા કરી દીધી ઇનડાયરેક્ટલી મેં આ ભાગાકાર જ કર્યો છે જ્યારે જ્યારે તમારે અનુચિત સમય વિધેયમાંથી ઉચિત સમય વિધેયમાં ફેરવવું હોય ત્યારે યાદ રાખો છેદને અંશમાં ભણાવો છેદને અંશમાં ભણાવો હવે લસાઅ છૂટો પડો સો ઇક્વલ ટુ આના છેદમાં એટલે 1 માઇનસ 4y અપોન અહીંયા y સ્ક્વેર પ્લસ 7y પ્લસ 12 પાછા આના તો અવયવી છે આપણી પાસે 1 માઇનસ 4y પ્લસ 10 સોરી પ્લસ 10 ઇસકે અવયવ ક્યા હે y પ્લસ 3 ઇન્ટુ y પ્લસ 4 તો હવે આ આંશિક અપૂર્ણાંકની રીત બની ગઈ છે આખી રીત બની ગઈ આંશિક અપૂર્ણાંકની તમે જોઈ શકો છો કે છેદના x કરતા અંશના જે અનવિસ્તરણ કરીશ તો y સ્ક્વેર થશે ને ઉપર y છે તો એનું આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન કરવા એને ફરી 12 માંથી 12 બોલાઈએ છે સો હવે 4y plus 10 upon y plus 3 into y plus 4 equal to a upon y plus 3 plus b upon y plus 4 લેતા હવે લસાઅ લો લસાઅ લેશો એટલે શું થશે અહીંયા therefore 4y plus 10 4y plus 10 is a into y plus 3 આના છેદમાં છે એટલે y plus 4 ગુણાશે આને y plus 4 plus b into y plus 3 a into y plus 4 plus b into y plus 3 હવે ધીરે ધીરે a અને b ની કિંમત મેળવવા માટે y ની કિંમતો મૂકતા તો પહેલું y is equal to minus 3 લેતા ડાબી બાજુમાં 4 તારી માઇનસ 12 વત્તા 10
माइनस बे इज इक्वल टू ए इंटू माइनस थ्री प्लस फोर एटले वन अने आ थई गयो जीरो सो ए इज इक्वल टू माइनस टू एनी किंमत आपणने मळी माइनस टू हवे आ जीरो बनाईशु सो वाय इज इक्वल टू माइनस फोर लेता चार चौक माइनस सोल वत्ता दस एटले माइनस छ इज इक्वल टू ए इंटू जीरो प्लस बी माइनस फोर प्लस थ्री एटले माइनस वन माइनस बी इज माइनस सिक्स देरफोर बी इज इक्वल टू सिक्स आम आपने ए अने बी ना मूल्यों मिली गया अहीं टीका दो सो फोर वाय प्लस टेन अपॉन वाय प्लस थ्री इंटू वाय प्लस फोर इक्वल टू माइनस टू अपॉन वाय प्लस थ्री प्लस सिक्स अपॉन वाय प्लस फोर હવે આ પદ આની જગ્યાએ આ ટીકાવતા જો દાખલામાં બે વખત રીટેક કરવું પડશે રાઈટ તો હવે બીજી વખતની વાત ચાલી રહી છે જો તારે જો હવે આ જ વસ્તુ અહીંયા મૂકું છું સો ઇક્વલ ટુ 1 માઈનસ અથવા એક કામ કરો આને એક નંબર આપો એકમાં મેલતા બરાબર 1 માઈનસ આની જગ્યાએ આપણે જે લાયા તે માઇનસ ટુ અપોન વાય પ્લસ થ્રી પ્લસ સિક્સ અપોન વાય પ્લસ ફોર સોરી આને બે નંબર આપો બેમાં મૂકતા કેમ તો કે આપણે આને એક નંબર આપીએ છીએ અહીંથી આપણી ગાડી ચાલુ થઈ કૌંસ છોડી નાખો તો વન માઇનસ માઇનસ પ્લસ ટુ અપોન વાય પ્લસ થ્રી માઇનસ સિક્સ અપોન વાય પ્લસ ફોર પણ આ તો આદેશ લીધો નથી આપણે ધાર્યું છે એટલે સંકલન કર્યા પહેલા હું વાયની જગ્યાએ પાછું એક્સ સ્ક્વેર ટીકાવું છું સો વન પ્લસ ટુ અપોન એક્સ સ્ક્વેર પ્લસ થ્રી માઇનસ સિક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ ફોર એકમાં મૂકતા સમજી ગયા એટલા માટે આપણે એવું કીધું હતું સો ઇન્ટિગ્રેશન વન પ્લસ ટુ અપોન એક્સ સ્ક્વેર પ્લસ થ્રી માઇનસ સિક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ ફોર ડીએક્સ સાંપોલિયું અલગ નહીં આપો તો બી ચાલશે સીધું સંકલન કરી નાખશો તો પણ ચાલશે જોઈ લો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન છેલ્લું સ્ટેપ લખો છો વનનું સંકલિત થશે એક્સ તમે જાણો છો પ્લસ ટુ અચળ બહાર આવશે અને છેદમાં જે સ્વરૂપ બનશે એ એક્સ નો સ્ક્વેર વત્તા રૂટ થ્રી નો સ્ક્વેર એટલે અહીંયા વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નું સૂત્ર લાગશે માઇનસ આ છ પણ અચળ બહાર આવશે અને એ જ રીતે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર અહીંયા પણ એનું એ જ સૂત્ર લાગશે તો તમને ખબર જ છે કે અહીંયા ભલે મેં જવાબ લખ્યો એક દાખલા પૂરતો બાકી જવાબો હું હમણાં લખતો નથી તમને ખ્યાલ છે બરાબર જવાબ તમારે લખવાનો છે અહીં તો આદેશ બી નથી એટલે જે જવાબ આવશે પ્યોર જવાબ આવશે આદેશની કિંમત પાછી પણ મૂકવાની નથી સો આટલું લખી લો એટલે બાકીના દાખલા પૂરા કરીએ આજે આપણું સ્વાધ્યાય 7.5 પૂરું થવા જઈ રહ્યું છે ચલો 19મો દાખલો બઢિયા દાખલો બહુ સરસ સરસ દાખલાઓ છે બધા દરેક દાખલામાંથી કંઈક ને કંઈક શીખવા મળે છે છેદમાં એક્સ સ્ક્વેર વાળું સ્વરૂપ છે એનું ઉપર એક્સ છે તમે સમજ્યા પહેલા જ કીધું હતું કે dx ની જોડે જે ગુણાયેલું હોય એ જેનું વિકલિત હોય એ પદ રકમમાં હોય ને તો આપણો આદેશ બની ગયો ભાઈ 2x એ એક્સ સ્ક્વેર નું વિકલિત છે ઇન કેસ 2x ના હોત ને એટલે x હોત ને તો બી ચાલે 2 તો અચળ છે ને અચળ તો આપણા યસ તમે જાણો છો સો હું x² બરાબર t આદેશ લઉં છું અહીંયા બે વસ્તુ સમાયેલી છે એટલે આ દાખલો કરાવું છું બાકી ખરેખર હોમવર્કનો દાખલો છે x² બરાબર t આદેશ લઉં છું ભાઈ એક જ દાખલામાં ધાર્યું હતું જીવના ખાતા કે સર ધારવાનું કે આદેશ દેવાનું બે ત્યાં ધારવાનું એટલા માટે રાખ્યું હતું દાખલાને થોડો કોમ્પેક્ટ કરવા માટે રાઈટ x² બરાબર t આદેશ લેતા x² નું વિકલિત થશે
2x dx ચોપડી વાળે છેલ્લે છેલ્લે બધું રેડીમેડ આપ્યું છે માખણી ઉસળો આપણી મજૂરી ઘટાડી છે ચલો આ બધી કિંમતો અહીંયા ટીકાય સો ઇક્વલ 2x dx ની જગ્યાએ dt અપોન x2 ની જગ્યાએ t સો t + 1 ઇન્ટુ t + 3 એટલે આ આજનો પેલું કહેવાય ને કે ટુડે સ્પેશિયલ એવું છે ટુડે સ્પેશિયલ આજે જે રીત શીખવાડી એ સ્વરૂપ બની ગયું કે છેદમાં સમાન ઘાત વાળા બે અવયવ હોય એટલે જ આ દાખલો કરાયો છે છેદમાં સમાન ઘાત વાળા બે અવયવ હોય અંશમાં એટલી જ ઘાત વાળું પદ હોય અથવા અચળ હોય તો હંમેશા છેદની મદદથી અંશ બનાવો ચલો હું છેદની મદદથી અંશ બનાવું છું એક વખત તો છેદના પદ ટીકાઈ દેવાના t + 3 અને t + 1 બરાબર ધ્યાન રાખજો હવે બધી જ માહિતી આ દાખલામાં આવી જશે આ પ્રકારના દાખલાની અને સમજાઈ પડી જશે તમારે 1 જોઈએ છે કે t જોઈએ છે આપણી પાસે 1 અને t બે સ્વરૂપ છે તો કે 1 જોઈએ છે એટલે મારે t ને ઉગાડવો છે t ને અને t ને શું કરીએ તો ઉડે તો કે બાદ કરીએ તો ઉડે t - t એટલે આ ચલની વાત પૂરી થઈ ગઈ હવે અચળની વાત કરીએ તો 3 માંથી 1 જાય તો 2 હવે હતા 1 અને આયા 2 તો - 1 નહીં કરવાનું - 1 કરશો તો પાછો રસા અચળ છૂટો પડી આખો દાખલો બનશે તો 2 વડે ભાગી દેવા ખરેખર આ 2 છે દેખાતા નથી બે માસ્ક પહેરેલું છે પણ છે તો બે જ બે વડે ગુણ્યા અને બે વડે ભાગ્યા પતી ગઈ વાત તો આ થઈ ગયું આપણું સ્વરૂપ હવે લસા છૂટો પડો સો ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન યે ચલ બસા 1/t + 1 બચા માઇનસ t + 1 ચલ બસા 1/t + 3 બચા હવે જો હું દાખલો કરાવું તો તમારો ઇન્સલ્ટ કહેવાય એટલે નો જ કરાવાય આમ અવાજ આવો જોઈએ કેમેરામાંથી ઓ સર રહો દો રહો દો રહો દો આ બધા મૂંગા બેઠા હશે સમજો પહેલા હું 22મો કરાવું છું પછી 21મો ઉપર ફોકસ કરીએ બીકોઝ 19 એન્ડ 22 આર રિલેટિવ્સ એમની વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ છે એકબીજાના સંબંધીઓ છે કેવા સંબંધીઓ છે એ જોઈએ છું અહીંયા મેં શું કીધું કે છેદમાં સમાન ઘાત વાળા બે અવયવ હોય અને અંશમાં અચળ પદ અથવા ટી હોય તો જો છેદમાં સમાન ઘાત વાળા બે અવયવ છે અને અંશમાં એટલી જ ઘાત વાળું પદ છે અંશમાં એટલી છેદમાં સમાન ઘાત વાળા બે અવયવ છે અને અંશમાં એટલી જ ઘાત વાળું પદ છે તો અહીંયા પણ છેદની મદદથી અંશ બને ચલો ભાઈ ઇક્વલ છેદની મદદથી હું સ્પણાવું છું જોજો x - 1 સોરી x - 2 હવે વસૂલ કરવાનું કામ છે ને છે સહેલું પણ થોડું ધ્યાન રાખવું પડે એવું છે હવે તમારે ઉપર 1 ની જરૂર છે કે x ની જરૂર છે અચળ ની જરૂર છે કે ચલ ની તો કે ચલ ની તો તમારે અચળ ઉડાડવા ભાઈ માઇનસ 1 અને માઇનસ 2 વચ્ચે એવું તો શું કરીએ કે બે ઉડી જાય તો પહેલા તો બેઉને સરખા બનાવવા માટે મેં આને બે વડે ગુણ્યું તો આ થયું માઇનસ 2 નહીં માઇનસ 2 છે માઇનસ 2 માંથી માઇનસ 2 બાદ કરીએ ને તો ટડિંગ થઈ જાય ફરીથી તમારે x ની જરૂર છે તો અચળ ઉડાડવાનું આ દાખલામાં અચળ ની જરૂર હતી પહેલા મેં t ઉડાડ્યું હવે x ની જરૂર છે તો મેં અચળ ઉડાડવા માટે 2 2 ઉડાડવા માટે આ 1 હતા તો અહીંયા 2 વડે ગુણ્યા એટલે 2 થઈ ગયા 2 - - 2 એટલે + 2 થાય હવે વાત કરીએ તો આ 2x થાય અને - xx ઓટોમેટિક સેટિંગ થઈ ગયું જુઓ મીન્સ કે ઇફ યુ આર ઓન ધ રાઈટ ટ્રેક તો આગળ કોઈ મુશ્કેલી આવશે તે તમારી ગાડી ડેસ્ટિનેશન પહોંચી જશે કે બધું ઓટો એડજસ્ટ થઈ ગયું મારે હવે કંઈ કરવાની જરૂરત જ નથી રહી હવે લસા છૂટો પાડો ચલો લસા છૂટો પાડે તો x - 1 ગયા 2 અપોન x - 2 અહીંયાથી x - 2 ગયા હવે અહીંયા લોગમોનનું સૂત્ર લગાડશો ને પછી x ના સહગુણક વડે ભાગવાની જરૂર નથી એક જ દાખલામાં 2 - x ને 1 - x એટલે કે x નો સહગુણક - 1 હતો એટલે તમારો જવાબ કદાચ પાછળ મેચ ના થાય તમને એમ થાય કે સાહેબ આમાં તો જવાબ આવતો નહીં બીજા બધા કંઈ કહે છે પણ અહીંયા બધામાં x ના સહગુણક 1 છે એટલે એવી જરૂર નથી ને ભાગો તો 1 વડે ભાગવાના 1 વડે ભાગ્યા પછી
बी तो स्वरूप इनमें ज रहेवानु छे એટલે આનો જવાબ તમે આસાનીથી લખી શકો इक्वल टू log mod x minus 2 minus log mod હવે અહીંયા log ની બાદબાકી નહીં થાય કારણ કે આગળ વિલન બેઠા છે જો તમારે ભાગાકારની ક્રિયા કરવી હોય ચોપડીમાં શું જવાબ છે ડોન્ટ નો પણ એવું કરવું હોય તો તમારે આમ લખવું પડે વિલન ને ઉપર લઈ ગયો અહીંથી હવે log ની બાદબાકી તો log માં ભાગાકાર કરી શકાય સો log mod x minus 2 નો સ્ક્વેર તમે હવે આમ કરી શકો બાકી આ પણ જવાબ છે એટલે ચિંતા કરવાની જરૂર હવે પેલો દાખલો મેં લખ્યો છે પણ ખરેખર તમારે ઓળખવાનો છે યાદ આવ્યો હમણાં જ કરાયો મેં પહેલો જ આજે અહીંયા લખેલો હતો 1 upon x into x raised to n plus 1 યાદ આવ્યું ને તો x raised to n માટે હંમેશા આદેશ લઈ લેવાનો એટલે ખાલી આદેશ સમજાવવા પૂરતો જ આ દાખલો કરું છું હું x square બરાબર t આદેશ લઉં છું x square is equal to t આદેશ લેતા આમ તો એનો નિયમ એવું કહે છે કે 1 upon x સ્વરૂપ આવે ને તો એની જોડે જે હોય ને એના માટે હંમેશા આદેશ લઈ લેવો પણ આ રીત પણ ચાલશે ચલો x square નું વિકલન કરો તો 2x dx is dt હવે આના જ વડે ભાગવાનું બે બાજુએ so 2x upon x square x dx is dt by x square પણ અહીંયા તો t માં વાતાવરણ જોઈએ તો x square ની જગ્યાએ t મૂકી શકાય એટલે હું 2 ને સામે આપું છું ના x square ની જગ્યાએ t મૂકું છું so dx is equal to 2 upon t dt તમામ કિંમત ટીકાઈ દો તો જો x square ની જગ્યાએ t એટલે 1 upon t plus 1 અને 1 upon x dx ની જગ્યાએ 2 by t dt 2 અચળ છે એટલે બહાર આવે ફરીથી આપણું સ્વરૂપ આવ્યું ભાઈ જો દેખાતું હોય તો બોર્ડ ઉપર લખેલું છે ડીટો આનું આ જ સ્વરૂપ સોરી આગળના દાખલામાં ગયું થોડો બદલાઈ ગયું છે છેદમાં બે સમાન ઘાત વાળા અવયવ હોય અંશ અચળ કે એટલી જ ઘાત વાળું પદ હોય તો હંમેશા છેદની મદદથી અંશ બનાવી શકાય બે બાર લીધા t plus 1 અને t છેદના પદો ટીકાઈ દીધા હવેનું કામ તમને ખબર જ છે વચ્ચે શું ચિહ્ન મૂકવું એ જવાબદારી પણ હું તમને આપું છું એટલે આપણો એક દાખલો આ બાકી છે કે e^x વળી સમજાવો ચોપડીમાં હિંટ આપી છે કે e^x બરાબર t આદેશ લો ખોટી રીત નથી ને ખોટી હિંટ પણ નથી પણ આપણી રીત એના કરતાં સારી ઈઝી અને સમજ પડે એવી છે અને વધુ કામમાં આવે એવી છે આપણે જાણીએ છીએ કે e^x નું વિકલિત e^x છે e raise to x નું વિકલિત e raise to x છે તો અંશમાં હું e raise to x ઉમેરીને વાત કરું છું જો e raise to x minus e raise to x plus 1 અથવા એમ કહી શકાય કે છેદને અંશમાં બનાવો મેં છેદને અંશમાં બનાવ્યું કેવી રીતે આવી રીતે e raise to x અહીંયાથી માઇનસ કોમન કાઢી e raise to x minus 1 upon e raise to x minus 1 સમજાણો લસા છૂટો પાડો કોઈ આદેશ ઉદેશ ની જરૂર નથી સીધે સીધો જવાબ માઇનસ આખું આખું ટર્નિંગ થયું બહુ ઈચ્છા થાય તો બેવને અલગ અલગ સાંકોલીઓ આપો ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ એક્સ માઇનસ વન ડીએક્સ પણ સાહેબ તમે તો કહો છો પણ આ તો હજી બાકી રહ્યું આપણા કામનું છે કેવી રીતે વનનું સંકલિત એક્સ હવે જો છેદનું વિકલિત અંશમાં આવી e raised to x નું વિકલિત e raised to x e raised to x minus 1 નું વિકલિત e raised to x અચળ ની ક્યાં પડને ચિંતા છે ભાઈ તો છેદ નું વિકલિત અંશમાં જવાબ log mod છે e raised to x minus 1 plus c which is our zero answer બોલો ક્લિયર પોઈન્ટ સો આજે આપણું સ્વાધ્યાય 7.5 પૂરું થાય છે એવું કહી શકાય કે અનિયત સંકલન ભાગ એક પતી ગયો એટલે કે અડધું સંકલન પૂરું થયું હજી અડધું સંકલન બાકી છે આપણા ચેપ્ટરમાં તો ત્રણ વસ્તુ છે અનિયત સંકલન ભાગ એક અનિયત સંકલન ભાગ બે અને નિયત સંકલન એટલે તમને એમ થાય કે સબકુલ 12 સ્વાધ્યાયનો પાંચમાં થોડી અડધું થાય 7.11 સુધી 7મો એટલે 12 એક્સરસાઇઝ પણ એમાં નિયત સંકલન પણ આવી ગયું બરાબર છે તો આજે આ 7.5 આપણે પૂર્ણ કરીએ છીએ
બધા સારા દાખલા છે, પ્રેક્ટિસની વધારે જરૂર છે. સો કમ્પ્લીટ હોમવર્ક રાખજો. ઇન શોર્ટ ટાઈમ હું બધાને 1-5 અને 7મું આ 7મું ચેપ્ટર છે એમ 6 ચેપ્ટરના ચોપડા લઈ અને હોમવર્ક લઈને બોલાવવાનું છું. સો બી રેડી ફોર ઇટ. ઓકે, સી યુ, ટાટા.